મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, ઘરમાં રહેજો, વારંવાર હાથ ધોજો, બહાર નીકળો ત્યારે માસ્કનો ઉપયોગ કરજો, બરાબર ને? ચલો તો આપણે ભણવા તરફ આગળ જઈએ. તમે પહેલાં ધોરણમાં આવી ગયા ખરું ને? તો તમારા પહેલાં ધોરણની ગણિત ગમ્મતની ચોપડીનું પહેલું પાનું આવી રીતનું હશે. તો દરેક વિદ્યાર્થી પાસે ગણિત ગમ્મતની ચોપડી આવી ગઈ હશે. જો ન વસાવી હોય તો વસાવી લેજો, કારણ કે હવે આપણું ઓનલાઈન ટીચિંગ એટલે કે ઘરે બેઠા ભણવાનું મોબાઈલથી ચાલુ થઈ ગયું છે, બરાબર ને? સરસ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ગમ્મતની ચોપડીમાં પ્રકરણ એક કયું છે? તો આકારો અને જગ્યા. તો આકારો એટલે શું? તમને એવો વિચાર થતો હશે ખરું ને? કારણ કે તમે સિનિયર જુનિયરમાં તો શાળાએ આવ્યા નથી, એટલે તમારા માટે થોડું અઘરું પડશે. પણ ચિંતા ના કરતા વિદ્યાર્થી મિત્રો, હું તમને બધું સરસ સમજાવીશ, ખરું ને? સરસ. ચલો તો આકારો એટલે શું? તો તમે દડો રમો છો? હા, બધા જ રમતા હશો. તો દડાનો આકાર કેવો હોય? આકાર એટલે કેવો દેખાય છે? તો આપણે કહીશું કે ગોળ. તો એ ગોળ શું છે? એનો આકાર છે. તો એવા બધા જે આકારો હોય, જેમ કે ચોરસ, પછી આપણે કંપાસની પેટી છે, કંપાસ પેટી, એ લંબચોરસ હોય, એવા એ બધા એને આકાર કહેવાય, ખરું ને? અને જગ્યા તો તમને ખબર પડે જ કે તમે શાળાએ આવો તો તમે ઘરેથી શાળાએ આવો એટલે જગ્યા ચેન્જ થઈ, અલગ થઈ. પછી તમે રમતા હોય બહાર, તો તમે શું કહેશો? ઓસરીમાં હું રમું છું, ફળિયામાં રમું છું, ચોકમાં રમું છું. તો એ સ્થળ, સ્થાન દર્શાવે છે, એને જગ્યા કહેવાય, બરાબર ને? તો આ પ્રકરણમાં આપણે આગળ જોઈએ. પહેલું છે અંદર બહાર. અંદર એટલે શું? એ તો તમને ખબર પડશે કે તમે જ્યારે ક્લાસમાં શાળામાં આવો છો ત્યારે તમે એમ કહો છો, ટીચર હું આવું, તો તમે વર્ગની બહાર છો. હવે તમારે અંદર આવવું છે એટલે તમે ટીચરને પૂછો છો ને કે ટીચર હું અંદર આવું, તો એ આપણે જગ્યા કહેવાય. તમે બહાર છો ને, તમારે અંદર આવવું છે, બરાબર ને? તો આપણે અંદર બહાર વિશે પહેલાં અભ્યાસ કરીએ. ચલો એના માટે સરસ મજાની અહીંયા વાર્તા આપી છે, તમને બહુ મજા આવશે. એક અરબ, એટલે આ માણસ બેઠો એ અરબ છે. શું છે? કોણ છે? અરબ છે. અને તેનો ઊંટ, આ એનો ઊંટ છે. શિયાળાનો દિવસ હતો. શેનો દિવસ હતો વિદ્યાર્થી મિત્રો? શિયાળાનો. અને શિયાળાના દિવસમાં તો ઠંડી પડે એ તો બધાને ખબર હશે, ખરું ને? તો અરબ ઊંટની પીઠ પર, એટલે અરબ માણસ છે એ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો. આ છે તંબુ. આ અરબે શું બાંધ્યું? આ તંબુ બાંધ્યો, એટલે કે ફરવા ગયો તો ત્યાં ઘર તો હોય નહીં, બરાબર ને? એટલે એને સુવા માટે, રાત્રે સુવા માટે શું કરવું પડે? ઠંડી હોય એટલે બહાર સૂઈ ના શકે, એટલે એણે એના માટે આવી રીતે તંબુ બાંધ્યો. તેની અંદર ગયો. તંબુ બાંધીને અરબ ક્યાં ગયો? તંબુની અંદર. ને ઊંટને બહાર રહેવા દીધું. ઊંટને ક્યાં રહેવા દીધું? બહાર, કારણ કે તંબુ તો નાનકડો હતો, બરાબર ને? એટલે તંબુની બહાર ઊંટને બેસાડ્યો. અને અરબ પોતે ક્યાં ગયો? તંબુની અંદર. હવે જુઓ આગળ. બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? હવે આ કોણ બોલે છે, તમને ખ્યાલ આવી ગયો? જો તીર કર્યું છે અહીંયા આગળ, એટલે આ ઊંટ બહાર બેઠો છે, એ શું કહે છે? કે બહાર તો ખૂબ જ ઠંડી છે. તો પહેલાં અરબને પૂછે છે કે હું મારી ડોક અંદર લઉં, મને ઠંડી લાગે છે એટલે હું મારી ડોક અંદર લઉં. અંદર એટલે ક્યાં? તંબુમાં. ઊંટ બેઠો છે બહાર અને એની ડોક અંદર લેવી છે તંબુમાં. તો પછી અરબ જવાબ આપે છે અંદર બેઠા બેઠા, હા તું તારી ડોક અંદર કરી લે. અરબે શું કીધું ઊંટને? કે તારી ડોક તું તંબુમાં લઈ લે. પછી ઊંટે શું કર્યું? ડોક અંદર લીધી. તંબુની અંદર ઊંટની ડોક દેખાય છે ને તમને? હવે ઊંટ પૂછે છે ફરીથી, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઈ લઉં? આ ઊંટ પાછો અંદર બેઠો બેઠો ડોક અંદર રાખીને પેલા અરબને એમ કહે છે કે બહાર તો ખૂબ જ ઠંડી છે, તો શું હું મારા બે પગ છે આગળના એ હું તંબુની અંદર લઈ લઉં? તો અરબ શું કહે છે? હા,
તું તારા આગળના પગ અંદર લઈ લે. શું કહે છે કે તું તારા આગળના પગ અંદર લઈ લે. અંદર એટલે ક્યાં? તંબુમાં. અરબ એવું કીધું કે વાંધો નહીં, તું તારા બે પગ અંદર લઈ લે. એટલે જો અરબ અહીંયા ખસેલો દેખાય છે અને ઊંટના બંને પગ અંદર આવી ગયા છે, દેખાય છે ને ચિત્રમાં. પાછો ઊંટ ફરીથી બોલે છે કે બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? પાછો બે પગ અંદર લીધા તો શું કહે છે કે બહાર તો ખૂબ જ ઠંડી છે, હું આખો અંદર આવી જાઉં? અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. આ અરબ શું કહે છે ઊંટને કે અરે ના, તું આખો આવે તો આ તંબુમાં આપણે બંને સાથે બેસી શકીએ નહીં. આ તંબુ ખૂબ જ નાનો છે આપણા બંને માટે, એટલે આપણે બંને એક સાથે અંદર બેસી શકીશું નહીં. તો હવે પાછો ઊંટ શું કહે છે, એટલે હું અંદર આવું છું ને તમે બહાર આવો. ઊંટ પાછો હોશિયાર, તે અરબને શું કહે છે કે હું આખો તંબુમાં બેસી જાઉં અને તમે તંબુની બહાર બેસો. એટલે જો અહીંયા ઊંટ તંબુની અંદર આખો સૂઈ ગયો અને અરબ ક્યાં બેઠો છે? બહાર. તો અંદર બહાર વિશે સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ, મજા આવી ને વાર્તામાં? સરસ, ચલો તો હવે આપણે આગળ અભ્યાસ તરફ જઈએ. નાનું મોટું. હવે તમારે નાના મોટા વિશે સમજ લેવાની છે, એ તો તમને ખ્યાલ આવે જ ને વિદ્યાર્થી મિત્રો? તમે શાળામાં આવો છો તો તમારા મિત્ર સાથે ઊભા રહીને ક્યારેક ચર્ચા કરતા હશો કે હું ઊંચો તું નીચો, એટલે કે હું મોટો તું નાનો. પછી આપણે પેન્સિલ લખતા હોઈએ તો મારી મોટી પેન્સિલ તારી નાની પેન્સિલ, આવી ચર્ચા તો આપણે કરતા જ હશું. તો આપણે એના વિશે અહીંયા અભ્યાસ કરીશું. તો અહીંયા જુઓ, મોટા પર ખરાની નિશાની કરો. તો અહીંયા હિપોપોટેમસ છે અને અહીંયા શું છે, ગલુડિયાનું બચ્ચું, અરે કૂતરાનું બચ્ચું ગલુડિયું, કૂતરાનું બચ્ચું ગલુડિયું છે. તો આ બંનેમાં મોટું કોણ દેખાય છે, તમને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, દરેકને ખ્યાલ આવશે, તમને એટલી સરખામણી કરતા તો ખ્યાલ આવે જ ખરું ને. તો આ હિપ્પોપોટેમસ મોટો લાગે છે. તો આપણે હિપ્પોપોટેમસ ઉપર શું કરીશું, ખરાની નિશાની કરીશું, બરાબર ને? ચલો હવે નાના પર ખરાની નિશાની કરો. આપણે અહીંયા મોટા પર કરી, હવે અહીંયા શું કરવાનું છે, નાનું. એટલે કે આ બે પાન છે, એક કેળનું પાન છે એક તુલસીનું પાન છે. આ બંને પાનમાં તમને કયું નાનું લાગે છે? સરસ, વેરી ગુડ, બધાને ખબર પડે ખરું ને? તો તમને તુલસીનું પાન નાનું લાગે છે. તો આપણે અહીંયા શું સૂચના છે, નાના પર ખરાની નિશાની કરો. તો આપણે તુલસીનું પાન નાનું છે તો તેની ઉપર આપણે ખરાની નિશાની પેન્સિલ વડે કરીશું. અહીંયા જુઓ, ખિસકોલી છે અને ગાય છે. સૂચના તો એક જ છે કે નાના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. તો તમને ગાય નાની લાગે કે ખિસકોલી? સરસ, ખિસકોલી જ નાની લાગે ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે ખિસકોલી ઉપર ખરાની નિશાની કરીશું. નાના પૈડા પર ખરાની નિશાની કરો. તો આ બે બાળકો છે, એમની પાસે બે પૈડા છે. તો આ બે પૈડામાં કયું નાનું લાગે છે તમને? પાછળવાળા બાળક પાસેનું, ખરું ને? આ બાળકનું પૈડું મોટું છે, આગળવાળાનું અને પાછળવાળા બાળકનું પૈડું નાનું છે. તો ત્યાં આપણે શું કરીશું, ખરાની નિશાની કરીશું. હવે સૌથી મોટું, સૌથી નાનું, સૌથી નાનું. જો બે વસ્તુ હોય તો મોટા નાનાની ખબર પડે, પણ બેથી વધારે વસ્તુ હોય તો આપણે એને સૌથી નાનું કયું, બીજા નંબરનું કયું, પહેલા નંબરનું કયું, એવા નંબરો આપવા પડે ને. તો ત્રણ વસ્તુની સરખામણી કરવા માટે સૌથી મોટું અને સૌથી નાનું એ વિશે આપણે આગળ સમજીએ. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, ત્રણ ઝાડ આપ્યા છે. કેટલા ઝાડ આપ્યા છે? એક, બે ને ત્રણ. તો તમને એમ કે નાનું મોટું કયું અથવા વચ્ચેનું કયું, એવો પ્રશ્ન થઈ જાય ને. તો અહીંયા આગળ સૂચના શું છે, સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. તો આ મોટું છે, આ એનાથી થોડું નાનું છે અને આ સૌથી નાનું છે, બરાબર ને? તો અહીંયા સૂચના એવી છે કે સૌથી નાનું, તો આ છે સૌથી નાનું. તો ત્યાં આપણે કેવી નિશાની કરીશું, ખરાની.
બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જો મેં અહીંયા કરી છે ખરાની નિશાની, તો આપણે આ રીતે અહીંયા ખરાની નિશાની કરવાની છે. સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો. તો અહીંયા ત્રણ પ્રાણીઓ આપ્યા છે. કયા ત્રણ છે? તો એક ગલુડિયું છે, બિલાડીનું બચ્ચું છે અને હાથી છે. તો તમને ખ્યાલ તો આવી જ જાય કે આમાં સૌથી મોટું કોણ? તો આપણને ખબર જ છે કે હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, બરાબર ને? આપણે બાલ મંદિરમાં શીખતા હતા ને કવિતા, ગીતડું ગાતા હતા ને, તો હાથી ભાઈ તો મોટા છે, સૌથી મોટા. બધા પ્રાણીઓમાં સૌથી મોટું કોણ હોય? તો કે હાથી. દરેકે જોયો છે ને? હા, તો હાથી ભાઈ સૌથી મોટા છે. તો આપણે એની પાસે ખરાની નિશાની કરીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો. અહીંયા ત્રણ ફળ આપેલા છે. કયા ત્રણ છે? તો તરબૂચ છે, કેરી છે અને ચેરી છે. આ બોર નથી વિદ્યાર્થી મિત્રો, ચેરી છે, બરાબર ને? તો તરબૂચ તો મોટું હોય, એનાથી મોટી થોડી કેરી અને ચેરી તો સૌથી નાની છે. તો આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરીશું. પછી આગળ સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. તો આ બાળક અહીંયા પરપોટા તમે રમો છો ને, પેલું લિક્વિડ હોય છે અને ગોળ હોય છે અને આપણે ફુગ્ગાથી આપણે ફૂ કરીએ છીએ એટલે પરપોટા નીકળે છે, ફુગ્ગા નીકળે છે. તો આ બાળક એ ક્રિયા કરી રહ્યો છે, તે પરપોટા ઉડાડી રહ્યો છે. એમાં સૌથી મોટો પરપોટો કયો છે? તો જુઓ અહીંયા આગળ એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ પરપોટામાં સૌથી મોટો પરપોટો આ રહ્યો. એ જુઓ, એ પરપોટાની અંદર હું ખરાની નિશાની કરું છું. તો એ પરપોટો સૌથી મોટો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, સૌથી મોટા અને સૌથી નાનામાં સમજણ પડી ગઈ ને તમને? તો હવે આપણે આગળ જોઈએ. ઉપર નીચે, તો આપણે ઘરે હોઈએ અને આપણે ધાબા ઉપર જઈએ તો આપણે શું કહીએ છીએ? કે આપણે હું ઉપર છું અને આપણી બહેન કે ભાઈ નીચે હોય તો એ નીચે છે, આપણને ખ્યાલ આવે ને? અથવા તો હું બેન્ચિસની ઉપર બેઠો અને ટીચરે કોઈ છોકરાને સજા કરી હોય ને એને નીચે બેસાડે તો આપણે હસીએ, જો હું તો ઉપર બેઠો છું તું નીચે બેઠો છું. તો આ છે ઉપર નીચે. તો અહીંયા લપસણીનું ઉદાહરણ આપ્યું છે. તો એક બાળક લપસણીની ઉપર બેઠો છે અને એક બાળક નીચે ઊભો છે, ખરું ને? તો આ છે ઉપર અને આ છે નીચે. એવી જ રીતે અહીંયા ઝાડ પાસે જુઓ, ઝાડની ઉપર ચકલી બેઠી છે અને બિલાડી છે એ ઝાડની નીચે બેઠી છે. તો આ ઉપર, ચકલી ઉપર અને બિલાડી નીચે. પડી ગઈ સમજણ વિદ્યાર્થી મિત્રો? તો ચલો એના આપણે થોડાક ઉદાહરણ જોઈએ. સૌથી ઉપરના ઘડા પર ખરાની નિશાની કરો. તો અહીંયા આગળ આ ભાઈ કુંભાર છે, એ ઘડા બનાવી રહ્યો છે અને એણે ત્રણ ઘડાની લાઈન કરી છે. એમાં સૌથી ઉપરનો ઘડો કયો છે? તો આ પહેલો રહ્યો એ સૌથી ઉપરનો ઘડો કહેવાય. તો એની ઉપર આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. સૌથી નીચા પગથિયા નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. તો અહીંયા બિલાડી ઉપર છે અને કૂતરું નીચે છે. તો સૌથી નીચેનું, સૌથી નીચેનું પગથિયું આ કહેવાય, સૌથી ઉપરનું પગથિયું આ કહેવાય. આપણને શું છે અહીંયા આગળ સૂચના? સૌથી નીચેના પગથિયા પાસેના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. તો સૌથી નીચેનું પગથિયું આ છે, એની પાસેનું પ્રાણી ગલુડિયું છે. તો આપણે અહીંયા આગળ ગલુડિયા પાસે ખરાની નિશાની કરવાની છે. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે આગળ જોઈએ. નજીક દૂર, નજીક દૂર. તો આપણે ક્યારેક કોઈ વસ્તુ હોય તો અહીંયા કહીએ, જો આ મારી પાસે છે અને થોડીક આમ દૂર પડી હોય તો એ મારાથી બહુ દૂર છે એવું કહીએ છીએ ને? તો નજીક એટલે પાસે હોય એને નજીક કહેવાય, અને થોડી દૂર આમ થોડી આખી પડી હોય તો એને દૂર કહીએ. તો અહીંયા ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. તો આ ઘર છે, આકાશમાં બે પક્ષી ઉડી રહ્યા છે. તો બે પક્ષી વચ્ચેનું અંતર છે, એક પક્ષી ઘરની નજીક દેખાય છે અને એક પક્ષી
ઘરથી બહુ દૂર દેખાય છે. તો અહીંયા આપણે અહીંયા શું પ્રશ્ન છે, શું સૂચના છે કે ઘરના નજીકના પક્ષી પાસે, તો આપણે ઘર છે એની નજીક કયું પક્ષી લાગે તમને, તો આ વાળું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એની પાસે આપણે શું નિશાની કરવાની છે, ખરાની નિશાની, બરાબર ને? પછી નીચે બીજી સૂચના, ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. તો આ ઝાડ છે, આ એક, આ બિલાડી ક્યાં છે, બિલાડી છે તો અહીંયા આગળ આટલી બે ત્રણ બિલાડીઓ આપી છે, તો એમાં સૌથી દૂર એટલે કે અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, તો આ દૂર બિલાડી છે. તો આપણને શું સૂચના છે કે દૂરની બિલાડી, તો આ દૂર છે ને ઝાડથી, તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. ચલો આગળ, દૂર અને નજીક, નજીક અને દૂર શીખ્યા, હવે સૌથી નજીક અને સૌથી દૂર. એટલે તમને એમ થાય સૌથી નજીક ને સૌથી દૂર, તો બે વસ્તુ હોય તો આપણે આમ અલગ અલગ પડી હોય તો આપણે કહીએ નજીક અને દૂર, પણ બે કે બેથી વધારે હોય, બરાબર ને? તો આપણે કેવું હોય, સૌથી નજીક અને સૌથી દૂર. તો અહીંયા આગળ ત્રણ છોકરા છે, બે છોકરીઓ અને એક છોકરો, તો આપણે એમાં પ્રશ્ન થાય કે સૌથી નજીક કોણ, સૌથી દૂર કોણ અને વચ્ચેનું કોણ, બરાબર ને? એટલા માટે આપણને સૌથી નજીક અને સૌથી દૂર એ રીતે આપણને અહીંયા આગળ શીખવાનું છે. તો આ છોકરી છે એ ઝૂલાથી સૌથી દૂર છે, કારણ કે આ ત્રણ છોકરા છે એમાં આ નજીક છે, આ વચ્ચે છે અને આ બહુ દૂર છે, બરાબર ને? એટલે સૌથી દૂર કહેવાય, બહુ દૂર એટલે સૌથી દૂર. તો ઝૂલાથી સૌથી દૂર છે આ છોકરી, અને ઝૂલાથી સૌથી નજીક કોણ છે, તો આ છોકરો છે, બરાબર ને? અને આ છોકરી છે એ વચ્ચે છે, બહુ નજીક પણ નથી અને બહુ દૂર પણ નથી. તો આ છોકરી સૌથી ઝૂલાથી દૂર છે અને આ ઝૂલાથી છોકરો સૌથી નજીક છે. તો સમજણ પડી ગઈ સૌથી દૂર સૌથી નજીકમાં? સરસ. ચલો તો આપણે એના ઉદાહરણ જોઈએ, સૂચના વાંચીએ. ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. તો આ ઝાડ છે, અહીંયા ચાર ગલુડિયા છે, તો અહીંયા શું સૂચના છે, સૌથી દૂરનું, સૌથી દૂર એટલે કે આ પણ નજીક છે, એનાથી નજીક આ છે, એનાથી નજીક આ છે, પણ આ છેલ્લું છે એ ઝાડથી બહુ દૂર છે, તો સૌથી દૂરનું આ ગલુડિયું છે, તો આપણે ત્યાં આગળ ખરાની નિશાની કરીશું. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. અહીંયા બીજા સૂચનામાં શું છે કે ત્રણ ઝાડ આપ્યા છે, હવે એમાં શું છે કે પક્ષી, તો પક્ષી ક્યાં છે, આ રહ્યું પક્ષીથી સૌથી નજીકનું, તો સૌથી નજીક કયું ઝાડ છે, આ, તો એના પાસે આપણે શું કરવાનું છે, ખરાની નિશાની. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પાસે ખરાની નિશાની કરવાની છે. તો આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરીશું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ, ઉપર નીચે. આગળ શું છે, ઉપર નીચે. અહીંયા જુઓ, ટેબલથી ઉપર એટલે આ ટેબલ છે, એની ટેબલની ઉપર આ બિલાડી ક્યાં છે, ટેબલની ઉપર આ ઉંદર, આ બિલાડી ક્યાં છે, ટેબલની નીચે. છોકરાઓ ક્યાં છે, ટેબલની ઉપર છે, પણ કોની નીચે છે, પંખાની નીચે, બરાબર ને? તો ઉપર નીચેમાં સમજણ પડી ગઈ? સરસ, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો અહીંયા આપણે પ્રકરણ એકનો ભાગ પહેલો પૂરો થાય છે, બરાબર ને? તો આપણે થોડું લેસન જોઈ લઈએ, બરાબર ને? તો ચોપડીમાં મેં તમને જે રીતે કીધું ને, જે ખરું કરવાનું છે સૂચના વાંચીને, એ પ્રમાણે કરવાનું છે. અને તમારે ગણિતની નોટ 200 પેજની લીટીવાળી બનાવવાની છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો નોટબુકમાં તમારે લેસન પણ કરવાનું છે. તો આપણે ગણિતનું વિષયની નોટ બનાવીશું અને એમાં આપણે લેસન કરવાનું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો લેસનમાં તમારે પ્રકરણ એક
આકારો અને જગ્યા એવી સૂચના લખવાની છે, હેડિંગ આપવાનું છે. પાઠનું હેડિંગ હંમેશા આવી જગ્યામાં હોય અને સૂચનાઓ નીચેની લીટી પર હોય. જો અહીંયા મેં આપી છે ને નાનું મોટું, તો આવી રીતે આપણે નાનું મોટું આપણે આગળ અભ્યાસ કર્યો ને એવી રીતે. તો વાલી મિત્રો, તમને વિનંતી છે કે તમારા બાળકને જ્યારે લેસન કરે ત્યારે જો ચોપડીમાં તો ચિત્રો આપ્યા છે જે તમને કે બાળકને દોરતા ફાવશે નહીં, તો આ રીતે મેં લખ્યું છે એ રીતે તમારે બાળકને લખી દેવાનું અને એની સ્વાધ્યાયમાં સમજ પડે એટલા માટે તમારે ખરાની નિશાની નહીં કરવાની, એ બાળકને તમારી સાથે રહીને કરાવવાનું કે અહીંયા આગળ શું છે, તો શેના ઉપર ખરાની નિશાની આવશે, સૂચના વાંચી અને એને સમજ આપવાની કે કઈ વસ્તુ ઉપર ખરાની નિશાની આવશે. બરાબર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સૂચના છે, મોટા પર ખરાની નિશાની કરો. તો હિપ્પોપોટેમસ અને ગલુડિયું, તો સૌથી મોટું કોણ છે, તો કે હિપ્પોપોટેમસ. તો એની નીચે આપણે આ રીતે ખરાની નિશાની કરીશું. નાના પર ખરાની નિશાની કરો, કેળનું પાન અને તુલસીનું પાન. તો નાનું કોણ છે, તુલસીનું પાન. તો આપણે અહીંયા આગળ તુલસીના પાનની નીચે ખરાની નિશાની કરવાની. બરાબર ને બાળ વિદ્યાર્થી મિત્રો, નાના પર ખરાની નિશાની કરો. તો અહીંયા ખિસકોલી છે અને ગાય છે, તો ખિસકોલી નાની કહેવાય ગાય કરતાં, ખરું ને? તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. નાના પૈડા પર ખરાની નિશાની કરો, તો નાનું પૈડું મોટું પૈડું. તો અહીંયા નાના પૈડા ઉપર કીધું છે, તો અહીંયા આપણે નાના પૈડાની નીચે ખરાની નિશાની કરીશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટું સૌથી નાનું, તો સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. તો આવા ઝાડ દોરતા તો આવડશે કારણ કે એ સહેલા છે જે મેં દોર્યા છે. તો ત્રણ ઝાડ છે, એમાં મોટું છે, આ નાનું છે અને એનાથી પણ નાનું, એટલે કે સૌથી નાનું પહેલું ઝાડ છે. તો ત્યાં આપણે નીચે ખરાની નિશાની કરીશું. ચલો આગળ. સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો. તો અહીંયા ત્રણ પ્રાણીઓ છે, ગલુડિયું છે, બિલાડીનું બચ્ચું છે અને હાથી છે. આગળ આપણે જોઈ ગયા ને, તો હાથી એ સૌથી મોટું પ્રાણી છે. તો હાથીના નામની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે ને? ચલો આગળ સૂચના, સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો. તો આપણે ચોપડીમાં જોયું ને, કેરીનું ફળ હતું, તરબૂચનું ફળ હતું અને ચેરી હતી. તો આ ત્રણ ફળમાં સૌથી નાનું કયું લાગતું હતું આપણને? ચેરી. તો આપણે ચેરીની નીચે ખરાની નિશાની કરીશું. સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. જેમ કે આ પરપોટા આપણે બાળક પેલો ફુગ્ગા ઉડાડતો હતો, તો આ રીતે મેં નાના નાના પરપોટા આ રીતે દોર્યા છે. તો એમાં સૌથી મોટો પરપોટો કયો લાગે છે? તો આ લાગે છે. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. ઉપર નીચે, સૌથી ઉપરના ઘડા પર ખરાની નિશાની કરો. તો અહીંયા ત્રણ ઘડા છે, એમાં સૌથી ઉપરવાળો પહેલો કહેવાય, બરાબર ને? પછી વચ્ચે ને પછી સૌથી નીચે. તો પહેલા ઘડા ઉપર, એટલે સૌથી ઉપરના ઘડા ઉપર આપણે ખરાની નિશાની કરીશું. જુઓ મેં અહીંયા કરી છે. આગળ, સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. તો આ મેં પગથિયા દોર્યા છે, તમને ન ફાવે તો ખાલી ઉપર નીચે આ રીતે લખી નાખજો, દોરતા પગથિયા ન ફાવે તો. અને ગલુડિયું નીચેના, નીચે ગલુડિયું લખજો અને ઉપર બિલાડી લખજો. તો અહીંયા ગલુડિયું સૌથી નીચેના પગથિયા પાસે છે, તો નીચેના પગથિયાના પ્રાણી પાસે આપણે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ગલુડિયું પહેલાં નીચેના પગથિયા પાસે ઊભું છે, એટલે આપણે અહીંયા આગળ ખરાની નિશાની કરીશું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. નજીક દૂર, તો અહીંયા આગળ સૂચના છે, ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. તો મેં અહીંયા નાનકડું ઘર દોર્યું છે, તમને ફાવે એવું છે, પણ જો તમને ન ફાવે તો અહીંયા ઘર લખી અહીંયા પક્ષી બે પક્ષી બતાવવાના છે. અને આપણને શું સૂચના છે? ઘરની નજીક, એટલે ઘરની નજીકનું પક્ષી એટલે આ પક્ષી છે. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. આગળ,
ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. તો આ ઝાડ છે, મેં દોર્યું છે. તમને ન દોરતા આવડે તો ઝાડ લખી અને બિલાડી બિલાડીને બિલાડી એ રીતે ત્રણ વાર લખી અને સૌથી દૂર એટલે કે સૌથી દૂરની ઝાડથી સૌથી દૂર અહીંયા બિલાડી બતાવવાની છે અને એની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે. હવે સૌથી નજીક સૌથી દૂર, તો ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. તો આ ઝાડ દોર્યું છે, મેં અંદર લખ્યું છે, તમને ફાવે તો દોરજો, ન ફાવે તો લખી નાખજો, બરાબર. અને ચાર ગલુડિયા બતાવ્યા છે ને આપણને ચોપડીમાં, તો આપણે અહીંયા ચાર ખાનામાં ગલુડિયાના નામ લખી અને સૌથી દૂર અહીંયા આગળ આપણે ખરાની નિશાની કરવાની છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. તો અહીંયા ત્રણ ઝાડ મેં દોર્યા છે, તમને જો દોરતા ન ફાવે તો ઝાડ 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 અને અહીંયા પક્ષી એવી રીતે ત્રણ વખત ઝાડ લખી અને પક્ષીથી નજીકનું જે ઝાડ લખ્યું હોય એની પાસે આ રીતે ખરાની નિશાની કરી દેજો. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારું હોમવર્ક, હોમવર્ક કહેતા લેસન. તો વાલી મિત્રો, આપના બાળક પાસે બેસી અને જે આ મેં તમને બતાવ્યું એવી રીતે તમે લખી દેજો. તમારે ખરું કરવાનું નથી, તમારે બાળક પાસે જ ખરું કરાવવાનું છે. સૂચના તમારે વાંચવાની અને એને સમજ આપવાની કે આમાં કયું નજીક છે, કયું દૂર છે, કયું ઉપર છે, કયું નીચે છે, એ બાળક પોતે સમજી અને ખરાની નિશાની કરશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું પ્રકરણ બેના ભાગ બે સાથે, પ્રકરણ એકના ભાગ બે સાથે, બરાબર. ચલો આવજો.